અમદાવાદમાં એસટી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવકનું મોત, બસ ડ્રાઈવર ઘટનાસ્થળેથી બસ મૂકી ફરાર. કૃષિ વિભાગની ખેડૂતોના હિતમાં કવાયત, ગુજરાતમાં હવે બાજરીની સરકાર કરશે ખરીદી. જૂનાગઢ રાજેસર ગામે રોડ નબળો બનતા લોકો ઉતર્યા રસ્તા પર, ડામરમાં કેમિકલના બદલે પાણી મિલાવતા હોવાની ફરિયાદ. જામખંભાળિયામાં રખડતા ઢોરના આતંકથી નગરજનો પરેશાન, નગર ગેટ નજીક આંખલાની લડાઈમાં અનેક વાહનોને નુકસાન. સુરતમાં ચોર બન્યા બેફામ, એક જ રાતમાં ઉધનાની ત્રણ દુકાનોના તાળા તૂટ્યા, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. રાજ્યમાં G20 સમિટને લઈને પ્રથમ બેઠકની આજથી શરૂઆત. બનાસકાંઠાના ધાનેરા નગરપાલિકાનું કપાયું વીજ જોડાણ, 2.60 કરોડનું બાકી બિલ ન ભરાતા કાર્યવાહી. દાહોદ હોસ્પિટલમાંથી બાળક ગુમ થયા અને 24 કલાક બાદ પણ બાળકનો કોઈ જ પતો નહીં. જમ્મુ કાશ્મીર હિમાચલ સહિત ઉત્તર ભારતમાં વધુ બગડશે મોસમ, તો પહાડો ઉપર થશે ભારે હિમવર્ષા. રાજ્યમાં ઠંડા પવનો સાથે કકડતી ઠંડીનો ચમકારો, આગામી 2 દિવસ હજુ વધુ ઠંડી વધવાના હતા. ગાંધીનગરમાં બિઝનેસ 20 ઇન્સ્પેક્શન મીટિંગનો પ્રારંભ, મુખ્યમંત્રી રહેશે હાજર. 26 જાન્યુઆરીથી 2 મહિના માટે કોંગ્રેસ શરૂ કરશે હાથ સે હાથ જોડું યાત્રા અભિયાન. નશાની લતને જાકારો આપવા અમદાવાદમાં યોજાઈ નાઇટ મેરેથોન, મોટી સંખ્યામાં અમદાવાદે દોડ્યા. મહેસાણામાં મોઢેરા સૂર્ય મંદિર ખાતે ઉત્તરાદ મહોત્સવનો રંગારંગ પ્રારંભ, લોકો થયા મંત્ર. સુરતમાં સાયક્લોથોન MSA અને સિટી પોલીસ દ્વારા આયોજન, રાજ્ય ગૃહમંત્રી હરસંધવી રહ્યા હાજર. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના 4 કેસ નોંધાયા. અમદાવાદમાં હાફ મેરેથોન જામતો માહોલ, તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના લોકો રહ્યા હાજર. અમદાવાદને ડ્રગ્સ મુક્ત કરવા દોડ્યા લોકો, તો CM ભૂપેન્દ્ર પટેલે રિવરફ્રન્ટ ઉપર હાફ મેરેથોન ખેલાડીને નિશ્ચિતી આપી. ભારતીય કુસ્તી સંઘને લઈને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, દેખરેખ કમિટીની નિયુક્તિ સુધી બંધ રહેશે બધું કામકાજ. મોદી સરકારનો બીજો મોટો નિર્ણય, સેક્રેટરીની હાકલપટ્ટી બાદ કુસ્તી સંઘના બધા કામકાજ ઉપર મારી છે.